बोलो स्वामी नारायण भगवान ने जय, घनश्याम महाराज ने जय। सर्व हरि भक्त जनों ने मारा प्रेम थी भाव थी हृदय पूर्वक जय श्री स्वामी नारायण। तो आवो वाला भक्त जनों, आजे एक सुंदर मजानो आपणे प्रसंग निहाळवो छे, श्रवण करवो छे। तो गया टॉपिक नी अंदर वड़ताल धाम लक्ष्मीनारायण देवनी जे मूर्ति तेनो आपणे थोड़ो महिमा कहता कि इतिहास जेणो छे, पण आजे एक एवो प्रसंग श्रवण करवो छे। केवो? के भगवान स्वामीनारायण भक्तजनो पोताना आश्रित ने कोल तो आपे छे, पण प्रत्यक्ष दर्शन आपी अने धाममां लई जाय छे। પણ આ જીવાત્માને નકર ભક્તજનો ભગવાનના ધામમાં જવા માટે માયાઓ હોય છે, અષ્ટ સિદ્ધિઓ હોય છે, તે બહુ વિઘ્ન કરતી હોય છે। એટલા માટે માવદાન કવિએ સુંદર મજાના કીર્તનમાં પણ કહ્યું છે ભક્તજનો, અક્ષર ધામે કે જ્યાસો જિજ્ઞાસો, અક્ષર જાતાને માયા રોકશે રે। અક્ષર ધામે કેમ જાસો જિજ્ઞાસા, કેતા કે જીવ ત્યાં માયા છે તે તમને રોકશે। પણ ભક્તજનો ભગવાન સ્વામિનારાયણનો જે સંપ્રદાય છે એની અંદર અનંત એવા તમને પ્રસંગો જોવા મળશે। નેમાનો એક પ્રસંગ છે ભક્તો, કે લાઠીદળ સુંદર મજાનું એક ગામ છે, ત્યાંના નાપિત ડાયાભાઈ કરીને ખૂબ સારા સત્સંગી છે। બસ પોતાના કામકાજ પરવારી અને જ્યારે સમય મળે તે ભક્તજનો બસ મંદિરમાં આવીને અખંડ મંદિરમાં રહે છે। જો કે ભક્તજનો મંદિરમાં રહેવું તે કઈ નાની વાત નથી, જો કામકાજ થઈ જાય, પોતાની પાસે સમય હોય, પોતે ફ્રી હોય, છતાં પણ ચોરે બેસાય, ઓટલે બેસાય, બીજી બધી વાતો થાય, પણ મંદિરમાં આવીને ભગવાનનું ભજન ન થાય ભક્તજનો। પણ આ જ ડાયાભાઈ છે તો એણે મંદિરમાં રહે છે, એટલું નહીં પણ મંદિરને ભક્તજનો એટલું સુંદર મજાનું પવિત્ર રાખે છે, વાળે છે, લીપે છે। અરે મંદિરનો બગીચો હોય તો પાણી કૂવામાંથી સીંચી અને જાતે તેમાં પાણી પાય છે, સુંદર મજાના ફૂલો પણ આવે છે। કોઈ સંતો મંદિરમાં આવે છે, કોઈ ભગવાનના ભક્તજનો આવે તો એની ખૂબ સારી સેવા ચાકરી કરે છે, એને આદર સારો આપે છે। આમ ભક્તજનો એવી સેવાને ભક્તિ કરતા હતા। એક દિવસ ભગવાન સ્વામિનારાયણ ખૂબ પ્રસન્ન થઈ ગયા, પોતાના અક્ષરધામમાંથી આ જ લાઠીદાડમાં પ્રગટ થઈ અને ડાયાભાઈ નાપિત એમને દર્શન આપ્યા છે, કહ્યું ભક્તરાજ આજ તમારો બસ છેલ્લો દિવસ છે, તમારે જેને મળવું હોય તેને આજ તમે મળી લ્યો છો, જેને તમારે બસ વાત કરવી હોય એમને વાત કરી દેજો। કઈ વાત? કે આવતીકાલે એકાદશીનો પવિત્ર દિવસ છે, બરાબર બપોરના જ્યારે 12 વાગશે ત્યારે મહારાજ કે મેં દિવ્ય રથ લઈ અને તમને તેડવા માટે આવશું। અને આમ કહે અને ભગવાન શ્રીહરિ પોતાના ધામમાં ગયા છે। ને આ તરફ ભક્તજનો ડાયાભાઈના અંતરમાં એટલો આનંદ છે, એટલો કેફ વર્તે છે। આજ બધા ભક્તોને કહી દીધું છે સત્સંગની અંદર કે અરે તમારે ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવા હોય, એટલું જ નહીં પણ તમારે જેને જેને ભગવાન સ્વામિનારાયણના દિવ્ય ધામમાં જવાવું હોય તો મને કાલે બપોરે એકાદશીના પવિત્ર દિવસે 12 વાગે તેડવાવાના છે, તમે બધા આવી જાજો। અને આજ ભગવાન સ્વામિનારાયણની ભક્તજનો મોટામાં મોટી આપણે કૃપા કહીએ, સુકામ ભગવાન સ્વામિનારાયણ જ્યારે જેતપુરમાં ભક્તજનો ગાદીએ બેઠા છે, ગુરુ રામાનંદ સ્વામી પાસેથી મહારાજે વરદાન માંગ્યું, પોતાના આશ્રિત માટે કહ્યું કે પોતાના જે આશ્રિત હોય અંત સમયે ભક્તજનો, આ જીવાત્માને આપણા શરીરમાં કેટલા રૂવાડા છે, 3.5 કરોડ છે, તો એક એક રૂવાડે ભક્તજનો 2 રોગ લખેલા છે, 7 કરોડ રોગ છે,
પણ એક એક રૂવાડે મહારાજ કે આ જીવને તે કરોડો વિચ્છી જે એક વાર ડંસ મારે અને જેને કરડો હોય ભક્તજનો એ તો એને ખ્યાલ આવે એટલી વેદના થાય. પણ ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદીએ બેઠા છે રામાનંદ સ્વામી પાસેથી વરદાન માંગ્યું છે, મારા જે આશ્રિત હોય મારો જેણે દ્રઢ આશરો કર્યો છે, મારી પૂજા પાઠ જે કરે છે, મારી જેને ગળામાં કંઠી છે, તેમને રંચ માત્ર પણ ક્યારે દુઃખ કેતા કે વેદના ન થાય એનું દુઃખ ભગવાન સ્વામિનારાયણ કે મને આવે પણ મારા આશ્રિતને ક્યારેય ન આવે. આ ભગવાન સ્વામિનારાયણની ભક્તજનો મોટામાં મોટી દયાની તો આપણે શું કહીએ. આજ ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયનો કેવડો મોટો પ્લસ પોઈન્ટ કહેવાય છે ભક્તજનો. તો આજ ડાયાભાઈને તો અંતરમાનંદ તો બસ રાત્રિ ગઈ છે, સવાર પડ્યું છે, સવારમાં વહેલા જાગી નાય ધોઈ પવિત્ર થઈ ભગવાનની પૂજા કરી સુંદર મજાના વસ્ત્રો આભૂષણો ધારણ કર્યા છે, અલંકારો પહેર્યા છે, જેમ કોઈને જાનમાં જવાનું હોય કેવા તૈયાર થાય ભક્તજનો એમ આજ ડાયાભાઈ તૈયાર થયા છે. એટલો આનંદ તો આજ મારા ઈષ્ટદેવ પ્રાણ પ્યારા સહજાનંદ સ્વામી આજ મને તેડવા આવવાના છે. ને બરાબર બપોરનો સમય થયો, 12 વાગવા જ્યારે આવે છે અને ડાયાભાઈ પોતે બેસી ગયા છે, ગામના માણસો પણ આવ્યા છે, જોવા લાગ્યા છે કે ક્યારે ભગવાન આવે. વાતું તો બહુ મોટી કરતા હતા અને થોડો જ સમય થયો ભક્તજનો, જ્યાં 12 વાગ્યા છે ત્યાં ભગવાન સ્વામિનારાયણ સુંદર મજાનો રથ લઈ અને આવ્યા છે, દિવ્ય દર્શન આપ્યા છે. આજ ડાયાભાઈ નાપિતને અંતરમાં કહી આનંદ થયો, બધાય ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ કહ્યા છે. ભગવાન સ્વામિનારાયણના દિવ્ય રથમાં બેસી ગયા છે અને ભગવાનના જે જે ભક્તો હોય, વાલા ભક્તજનો જે હોય ને સંકલ્પ હોય, કોઈ ભક્તોને એમ થાય કે વિમાન લઈને આવે તો ભગવાન વિમાન લઈને આવે છે, કોઈ ભક્તોને રથનો સંકલ્પ હોય તો રથ લઈને આવે છે, કોઈને મેના પાલખી, કોઈને અરે હાથી ધોળો એનો સંકલ્પ હોય તો હાથી લઈને ભગવાન તેડવા આવે છે. તો એમ આજ ડાયાભાઈને રથમાં બેસાડી પોતાનું દિવ્ય જક્ષર ધામ ત્યાં પ્રભુએ સ્થાન આપ્યું છે. ગામના ભક્તો જોઈ આશ્ચર્ય ચકિત બની ગયા છે, ચાર આંખો થઈ ગઈ છે, બધાય દંડવટ કરવા લાગ્યા છે, વંદન કરવા લાગ્યા છે, પણ કોઈ ભગવાનની સાથે ભક્તજનો ડાયાભાઈની સાથે ધામમાં નથી ગયા. પણ આ પ્રગટ પરચો જોઈ, ભગવાનનું ઐશ્વર્ય પ્રતાપ જોઈ બધાના અંતરમાં એટલું જરૂર થયું કે સાક્ષાત આજ ભગવાન શ્રી હરિ છે. એટલે બધાએ ભગવાનનો આશરો દ્રઢ કરી, નિશ્ચય કરી ભગવાનનું દ્રઢ ભજન કરવા લાગ્યા છે. કેવું શિર સાટે ભક્તજનો, આજનો આ એક પ્રસંગ ડાયાભાઈનો કે કોલ આપીને ભગવાન શ્રીહરિ દર્શન આપી અને દિવ્ય પોતાનું અક્ષરધામ આપ્યું છે. તો આ પ્રસંગ વાલા ભક્તજનો તમને કેવો લાગ્યો છે? તમે શું આ ચરિત્ર જાણતા હતા કે નહીં? જો તમને અતિશય આનંદ થયો હોય, આ પ્રસંગ ગમ્યો હોય, તો તમારા જેટલા મિત્ર મંડળ હોય, ફ્રેન્ડ હોય, તમારા પરિવારજનો હોય, તમારા મોબાઈલની અંદર વોટ્સઅપ જેટલા ગ્રુપ હોય એની અંદર આ એક ચરિત્ર લિંક એમને શેર કરી બધાય ભક્તજનોને લાભ અપાવજો. ભગવાન શ્રીહરિ તમારી ઉપર ખૂબ પ્રસન્ન થશે અને રાજી થશે. આટલું કહી મારી વાણીને વિરામ આપું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.